वंदे श्री हरि कृष्ण राजचरणं सर्वेश्वरं स्वामिनं मायापुरुषप्रेरकं कलिमलं प्रक्षालकं शान्तिदं श्रीशं चाक्षरनायकं सुखकरं दुःखार्णवो द्वारकं वन्दे कारणकारणं वृषसुतं मुक्तिप्रदं धामदं वन्दे श्रीमुक्तमुनीन्द्रपादकमलम् सदवृन्दचूडामणिं आधारं च हरिप्रियं मुनिवरं वैकुण्ठदासं तथा श्रीनारायणसंज्ञकं च करुणा धाम प्रशान्तिप्रदं वन्दे श्रीनन्दकिशोरस्वामिचरणं श्रीपञ्चसेवाव्रतं श्रीपञ्चसेवाव्रतं बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री ठाकुर जी महाराज की जय। श्री सद्गुरुदेव की जय। तारीख 10 फेब्रुआरी 2021 बुधवार लोयाधाम न्यू जर्सी। श्री मुक्त मुनि चरितम कथानो लाभ लई रहेला लोयाधाम परिवारना तमाम भक्तजनों ने मारा हित थी। जय स्वामीनारायण, जय स्वामीनारायण। मुक्त मुनि चरितम अंतर्गत आपणे ए वातनो दौर चाली रह्यो हतो। मुकुंददासनी तीर्थ यात्रा सरदारमां श्यामदास साथे संवाद चाली रह्यो हतो। संवाद एक एवो संवाद चाली रह्यो हतो कि जे मुमुक्षुने प्रेरणा पूरु पाड़ी दे। आ प्रसंग में तुलसीदास जी महाराज जे गुरुदेव जे श्रेष्ठ कहवाय छे अनुयायी वर्ग खूब सारो एवो छे। व्यवहार कुशल हता, शिष्य वर्गनु घड़तर पण सारू एवं करता था।
પણ આપણે જાણીએ છીએ ચાર પ્રકારના સત્પુરુષ હોય, દીવા જેવા, મશાલ જેવા, વીજળી જેવા, વડવાનળ જેવા. એટલે સત્પુરુષની ગતિ કેવી હોય એ આપણે કોઈ જાણી શકીએ નહીં. એટલે તુલસીદાસજી મહારાજ સભાનું આયોજન કરે છે. સભામાં કે છે કે આ મુકુંદાસને જ્યારથી આશ્રમમાં આવતા અમે જોયા છે, જ્યારથી આશ્રમમાં આવ્યા છે ત્યારથી એમના ઉપર મારી નજર રહે છે અને ઘણા બધા મને પણ વાત જણાવે છે કે આ મુકુંદાસનો મેં ઘણા દિવસથી અભ્યાસ કર્યો છે. શું કીધું? ઘણા દિવસ સુધી અભ્યાસ કર્યો અને મેં એમને અનેક વિધ એવી સેવાઓ પણ આપી છે. આશ્રમની સેવા, વાળવાની સેવા હોય, કે તા સાફ સફાઈની સેવા હોય, અતિથિનો સત્કાર હોય કરવાનો, કે અતિથિને સાચવવાના હોય, ભોજન જમાડવાના હોય, સંતોને સાચવવાના હોય, કે એમની દેખરેખ રાખવાની હોય, કે સદાવ્રતની સેવા હોય, કે કથા વાર્તા કરવાની સેવા હોય, કે સંત કે ભક્તની સેવા હોય, પણ બધામાં નિપુણ છે. આવા મને અનુભવ થયા. કોઈનો પ્રશ્ન સમાધાન કરવાનો હોય કે આશ્રમને કઈ રીતે ચલાવવો, તેમાં આર્થિક સેવા કઈ રીતે કરાવી, એમનું હિત કઈ રીતે થાય, એવું કરી જાણે છે. બીજું સાંભળો, આ બધું તુલસીદાસજી મહારાજ કોને કહે છે? શ્યામદાસજી. સભામાં જેટલો એમનો વર્ગ બેઠો છે ને એ બધાને કહે છે, સંતો સાંભળો, આ મુકુંદાસ આવી રીતે છે, મેં તમને બધું જણાવ્યું ને એવી રીતે. ક્યારે મેં એમને માંગતા નહીં જોયા કે આશ્રમની સેવા થોડી કરો, ધનની તો સારું થાય આશ્રમનું, આવું મેં મુકુંદાસ નહીં જોયા. પણ જ્યારથી આવ્યા છે ત્યારથી એ મેં એમને બધી સેવા આપી, પણ બધી સેવામાં નિસ્પૃહીપણે રહીને નિષ્કામ ભાવે, નિસ્વાર્થ ભાવે સેવા કરી જાણે છે. આમાં શ્યામદાસજી મહારાજની ઉદારતા જોવાની જરૂર છે, એમને જે મુમુક્ષુ પારખવાની જે શક્તિ છે એ જોવાની છે. એટલા માટે સત્પુરુષ છે, એટલા માટે સત્પુરુષ છે. એમને જોયું કે આ મુમુક્ષુ કયા કાર્યમાં નિપુણ છે, પણ એક પછી એક પછી એક પછી એક, ક્યારેક ડાયરેક્ટ શ્યામદાસજી મહારાજ સેવા સોંપે, તો ક્યારેક સેવા સોંપાવવામાં આવે અન્ય દ્વારા, સંતો દ્વારા, ભક્તો દ્વારા, કે મુકુંદાસને કહી દેજો થોડુંક આશ્રમ વાળી નાખે, મુકુંદાસને કહી દેજો થોડીક સદાવ્રતની સેવા આવી રીતે કરે, મુકુંદાસને કહી દેજો આજે કથા કરી નાખે, હું નહીં આવી શકું. તો ક્યારેક શ્યામદાસજી મહારાજ પણ ડાયરેક્ટ કહે કે મુકુંદાસ ચાલો અમારી સાથે, આજે બહાર જવાનું છે, મુકુંદાસ આજે કથા કરવા બેસી જાઓ તમે, મુકુંદાસ આજે અતિથિ આવ્યા છે એમની સેવા કરો, મુકુંદાસ આજે થોડીક સાફ સફાઈની સેવા છે સેવા કરો. ક્યારેક ડાયરેક્ટ સેવા કરાવે, ક્યારેક સંતો દ્વારા સેવા કરવામાં આવે, પણ મુકુંદાસને કોઈ પણ પ્રકારનો સંશય સદગુરુ પ્રત્યે નથી થયો. એમ નથી થયું કે હું તો આવ્યો છું બ્રહ્મચર્ય સિદ્ધ કરવા માટે ને પ્રગટ પ્રભુને પ્રસન્ન કરવા માટે ને, આ ગુરુદેવ મારી સાથે કેમ આમ કરે છે, એવું થયું? ક્યાંય સાંભળવામાં આવ્યું છે? નથી સાંભળવાનું. આના પરથી એ જાણવાનું છે કે એ મુકુંદાસનું મુમુક્ષુપણું આપણને ખૂબ બહુ મોટું જીવનમાં ઉપયોગી પૂરું પાડે છે. અને શ્યામદાસની પણ મુમુક્ષુ પારખણ શક્તિ પણ ગજબની છે. મેં હમણાં જણાવ્યું શિક્ષાપત્રીમાં મહારાજ કહે ને યાદૃશેર યો ગુણેર યુક્તસ્તાદૃશે સતુ કર્મણિ યોજનીયો વિચાર્યેવ નાન્યથાત કદાચન. 66મો શ્લોક છે. શ્રીજી મહારાજ કહે છે, જે મનુષ્ય યાદૃશે હિ યો ગુણૈ યુક્તઃ તાદૃશે
સત્કર્મણી કે જે મુમુક્ષુ જે મનુષ્ય જેવા ગુણે કરીને યુક્ત હોય યોજનીયો વિચાર એવ નાન્યથા તુ કદાચન તે મનુષ્યને તેવા કાર્ય વિશે વિચારીને જ પ્રેરવો. પણ જે કાર્ય વિશે જે યોગ્ય ન હોય તે કાર્ય વિશે તેને ક્યારેય ન પ્રેરવો, આવું શ્રીજી મહારાજ કહે છે. આ વાતને શામદાસજી મહારાજ જાણતા હતા, એમના જીવનમાં હતા, એક વ્યવહાર કુશળ હતા. આધ્યાત્મિકતાનું વ્યવહારનું એ સમન્વય યથામતી શક્તિ પ્રમાણે કરી જાણતા હતા. તો શામદાસજી મહારાજે એ મુકુંદાસનું સ્ટેપ બાય સ્ટેપ કસોટી કરી. પહેલા સદાવ્રતની સેવા આપી, પછી સાફ સફાઈની સેવા આપી, પછી કથાવાર્તાની સેવા આપી, પછી સંતોન સાચાની સેવા આપી, પછી અતિથિની સેવા આપી. હવે આવી રીતે મુમુક્ષુની કસોટી કરવામાં આવે અને મુમુક્ષુનું પાત્ર ભજવનારા એવા દિવ્ય અનાદિ મુક્ત રાજ મુકુંદાસ એક એક કસોટીમાંથી પાર ઉતરે. એ કેવું કહેવાય, કેવું કહેવાય? અને શામદાસજી મહારાજનું પણ કેવું કહેવાય? એ જાણતા હતા ને કે આમને મારે સરેકળા સંપૂર્ણ આમાં છે, પણ મારે એકવાર ચેક કરી જોવું જોઈએ. એક પછી એક, એક પછી એક, એક પછી એક ખાતામાં સેવા આપતા રહ્યા શામદાસજી મહારાજ. અને મહારાજ સાચું જ કહે છે, જે વ્યક્તિ જે ગુણે કરીને યોગ્ય હોય એને એ જ ઓપવું જોઈએ ને કે બીજું સોંપવું જોઈએ? હે, જે ગુણે કરીને જે યુક્ત હોય ને એ જ હોપવું જોઈએ, નકર એમાં કઈ બહુ સમાસ થાય નહીં. આજે તમે સાફ સફાઈની સેવા જે કરી જાણતો હોય, પછી તમે એને કોમ્પ્યુટરનું કામકાજ આપો તો કરી શકે? કરી શકે? ના કરી શકે. આઈ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હોય, પછી બાયપાસ સર્જરીના બારે માથું મારે તો કેવું લાગે? શું થાય? હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હોય અને કિડનીમાં માથું મારે શું થાય? શું થાય? હે, ઊંધું જ પડે. પણ જે વ્યક્તિ જે કાર્યમાં નિપુણ હોય ને એને એ કાર્ય પહેરવું જોઈએ. એમાં ન કરીએ ને એમાં બગાડ બહુ મોટો થતો હોય છે, બહુ મોટો થતો હોય છે. અને સદગુરુ છે ને, સદગુરુ હંમેશા શામદાસજી મહારાજ તમે જુઓ એની નિપુણતા હતી. એને જાણ્યું કે મુકુંદાસ સર્વે કળા સંપન્ન છે, એ કરી જાણે છે, એટલે સ્ટેપ બાય સ્ટેપ બધામાં અનુભવ કરવા લાગ્યા. ડાયરેક્ટ મુકુંદાસને મુખ્ય કરી દેવા, એવો સભા કરી દે એવું એલાન કર્યું નથી મુકુંદાસ માટે શામદાસજી મહારાજે. પણ શામદાસજી મહારાજે એક પછી એક પછી એક પછી આ શિક્ષાપત્રીમાં મહારાજે આજ્ઞા કરીને, એ જાણતા હતા, એક વ્યવહારના ભાગમાં મહારાજે આજ્ઞા કરી છે. અને જે કાર્યમાં જે નિપુણ એ જ નિમવો જોઈએ, એમાંથી ઘણો બધો બગાડ થતો હોય છે, નહીં બગાડ થતો હોય છે. અને એટલું તો મનમાં ફિટ કરી રાખવું, ઠાકોરજી મહારાજ અને સત્પુરુષ હંમેશા મુમુક્ષુને યોગ્ય માર્ગદર્શન અને યોગ્ય લાઈન જ આપતા હોય છે, પરંતુ મુમુક્ષુ એમ માની બેસે છે કે મને આમાં કરવું છે ને આમાં કરવા દેતા નથી અને બીજું પકડાવે છે. એ મુમુક્ષુની કલુષિત વિચારધારાને કારણે મોક્ષના માર્ગે નહીં ચાલી શકતો, નથી ચાલી શકતો, નથી ચાલી શકતો. આ વાત જાણવા જેવી છે. મુકુંદાસને સેવા કોઈ પણ સોંપવામાં ને એમાં કોઈ દિવસ એમને એવું નથી કીધું કે ગુરુદેવ હું આ નહીં કામ કરી શકે, એવો હું વ્રત સિદ્ધ કરવા આવ્યો છું, તમે મને સાફ સફાઈમાં લગાડો છો, હું પ્રભુને પ્રસન્ન કરવા આવ્યો છું, તમે મને સદાવ્રતમાં લગાડો છો, આવું આર્ગ્યુમેન્ટ મુકુંદાસે નથી કર્યું, નથી કર્યું, નથી કર્યું, નથી કર્યું. શામદાસજી મારે ત્યારે પ્રસન્ન થાય ને, ત્યારે પ્રસન્ન થાય ને. એટલે શામદાસજી મારે પણ યોગ્ય વ્યક્તિને બધા જ કાર્યમાં મુકુંદાસને પ્રેરણા આપતા હતા અને એક પછી એક રીતે જોતા હતા. અને બીજું મેં મહારાજનું કીધું વચન શિક્ષાપત્રનું છાસકમું, કે યોગ્ય વ્યક્તિની યોગ્ય જગ્યાએ નિમણૂક કરવી, યોગ્ય કાર્ય વિશે એને કાર્ય સોંપવું જોઈએ.
કેમેરા વાળાને તમે ખેતી આપી દે તો શું થાય? સ્ટોર વાળાને તમે હોટેલ ચલાવવા આપી દે શું આ થાય? શું થાય? કઈ ચાલે? કોઈ દિવસ ના ચાલે, કોઈ દિવસ ના ચાલે. એટલે જે વ્યક્તિ મુખ્ય હોય ને એને એટલું તો અનુસંધાન રાખવું જોઈએ કે જે કાર્યમાં જે નિપુણ એને આપી દેવું જોઈએ, આપવું જોઈએ. અને એ પણ પાછું એને પણ એવું કહી રાખવું જોઈએ, આવી રીતે સંસ્થાની મર્યાદા છે, આવી રીતે. આજે તમે કંપનીમાં જાઓ ને, મોટી મોટી કંપનીઓમાં, આજે ધીરુભાઈ અંબાણીની રિલાયન્સની આટલી મોટી કંપની હોય, મુકેશ અંબાણીની, બરાબર. હવે એ પ્યુનને ક્યારે પટ્ટાવાળાને ક્યારે એની બાજુમાં બેસાડશે? હે, બેસાડશે? અને પટ્ટાવાળો ક્યારે એવી આશા રાખશે કે મને મુકેશ અંબાણીની સાથે બેસવા મળે? આશા રાખી શકે? ત્યાં ઓટોમેટિક કેવું એનું મુમુક્ષુપણું રહે છે. પટ્ટાવાળાને મુમુક્ષુપણું કેવું રહે છે કે મારે મુકેશભાઈ અંબાણી સાથે એવી આશા ના રાખી શકે કે હું બાજુમાં બેસી રહી શકું. ત્યાં ઓટોમેટિક પટ્ટાવાળા મુમુક્ષુપણું રહે છે. આજે ટેમ્પરરી હું કહી દઉં, ઘરમાં પણ એક પતિને પણ એવું રહે છે ને કે આમની સામે ના બોલે, મારે મારે પત્નીને સામે ના બોલે. જો બોલીશ ન તો પછી શું થશે? બીજું જ કંઈક થશે. એમ આપણે જો આપણી જાતને જાણી રાખીએ ને કે ક્યાં હતો અને ક્યાં હું, કેવી આશા રાખું છું. આ મુમુક્ષુનું પાત્ર ભજવનાર મુકુંદાસ ઘણું બધું શીખવાડે છે. અપેક્ષા રહીત હતા મુકુંદાસ, અપેક્ષા રહીત હતા. એમને માંગણી નથી કરી ક્યારે, પણ સદગુરુએ એમને નીમા છે જે તે સમય જે તે ખાતામાં, અને સંપૂર્ણ પાછી સેવા એવી વફાદારીથી, જવાબદારીથી અને ઈમાનદારીથી નિભાવી છે, નિભાવી છે, નીમાથી છે. એટલા માટે આપણે ધ્યાન રાખવું કે જ્યારે પણ આપણને મહારાજને મોટા કંઈ સેવા આપે ને અને એમ કહીને કે આ પાંચ વ્યક્તિ તમારે સાથે રહેશે, તો એમની સાથે કામ લેતા, અને એ પણ ધ્યાન રાખવું જોઈએ કે જે કંઈ કરું છું ને એ ઠાકોરજી મહારાજ અને સદગુરુનું આપેલું છે ને એટલા માટે નિભાવું છું. પણ કાલ ઉઠીને ગમે ત્યારે મને સત્પુરુષ એમ કે અથવા સત્પુરુષ બીજા દ્વારા કેવરાવે, પણ એમાં પણ આર્ગ્યુ મુમુક્ષુ ના હોવું જોઈએ કે ડાયરેક્ટ કેમ સદગુરુ મને નહીં કહી શકતા, એ હરિભગત ડાયરેક્ટ કેમ મને નહીં કહી શકતા, આમના દ્વારા કેમ મને કેવરાવે છે. પણ એવું નથી હોતું. ક્યારેક ભગવાન સત્પુરુષ દ્વારા કેવરાવે છે, ક્યારેક ભગવાન ડાયરેક્ટ કહે છે, ક્યારેક સત્પુરુષ અન્ય સંતો દ્વારા કેવરાવે છે, ભક્તો દ્વારા કેવરાવે છે. પણ જો બધામાં ઠાકોરજી મહારાજની પ્રતીતિ હોય, સત્પુરુષની પ્રતીતિ હોય અને ભગવદ્ ભાવની અને દિવ્ય ભાવની પ્રતીતિ હોય ને, તો વાત મુમુક્ષુને મનાય જાય, મનાય જાય ને મનાય જાય. મુકુંદાસને બધાની વાત કેમ મનાઈ જતી હતી? મુમુક્ષુને, મુકુંદાસને શામદાજી મહારાજ તો કહેતા તો વાત મનાય જાય, ચલો. પરંતુ ક્યારેક શામદાજી મહારાજ નહોતા પણ કહેતા, ડાયરેક્ટ સંતો દ્વારા પણ કેવરાતા હોય, ક્યાંક ભક્તો દ્વારા પણ કેવરાતા હોય, પણ તરત માની લેતા. એનું કારણ મુકુંદાસજી મહારાજ, મુકુંદાસજી બધામાં ભગવાન જોતા, ભગવદ્ બુદ્ધિ રાખતા, એવું માનતા કે ગુરુદેવ આમના હૃદયમાં કહે છે. હા, પણ મુકુંદાસ વિવેક રાખતા હતા, એ અવશ્ય વિવેક રાખતા હતા કે આ ગુરુદેવની રુચિ પ્રમાણે મારી પાસે કરાવડાવે છે ને, રુચિ વિરુદ્ધ નથી કરાવતા ને. એ મુકુંદાસ બધો વિવેક રાખતા હતા, વિવેક રાખતા હતા. મુકુંદાસ આંધળી રીતે નહોતા દોડતા, આંધળી રીતે દોડતા હતા, પણ કઈ રીતે? સદગુરુની આજ્ઞામાં, સદગુરુની આજ્ઞામાં, આજ્ઞામાં, આજ્ઞામાં બધું જ એ બેલેન્સ કરી રાખતા હતા મુકુંદાસ, કે મારું લક્ષ્ય પ્રગટ ભગવાનને પ્રસન્ન કરવાનું છે, બ્રહ્મચર્ય વ્રત સિદ્ધ કરવાનું છે, પરંતુ એ મને સિદ્ધિ ક્યારે મળે? તો મુકુંદાસ જાણતા હતા, સદગુરુને જ્યારે પ્રસન્ન કરીશ ત્યારે હું, અને જ્યારે સદગુરુને પ્રસન્ન કરે ને ત્યારે દ્વારકાદાસજી મહારાજને પ્રસન્ન કર્યા, કાશીરામને પ્રસન્ન કર્યા, કલ્યાણદાસજી મહારાજને પ્રસન્ન કર્યા, પછી જ્યારે પૂછે ને ત્યારે કહ્યું છે, અને કહીને પછી કીધું છે આવું હોય તો જણાવો, અને ત્યારે તે સદગુરુએ કીધું છે, અમારે તો કંઈ નહીં થાય, તમને આ બતાવું છું. એટલે બધું આ વિચારવા જેવું છે બધા જ. અને જ્યારે બધા એંગલથી વિચારીએ ને ત્યારે ખ્યાલ આવે કે દ્વારકાદાસજી, કાશીરામ હોય કે તુલસીદાસજી હોય,
એ પણ મહાન હતા અને મુકુંદાસ એ પણ આપણા માટે મમુક્ષુને શીખવા માટેનું પાત્ર હતું, શીખવા માટે પાત્ર હતું. એટલે શામદાજી મહારાજે સભામાં કીધું, જે કઈ હોય તો જણાવો મને તમે બધાય. ત્યારે બોલ્યા શિષ્યો, સુજાણ નથી તેના માટે ખેંચ તાણ, પછી કેનું નહીં ચાલે કાયમ, માટે હોય જેવું મને માય, તેવું કહો તમે સહુ મળી. હજુ કહું છું વળી વળી. હું કે શામજી મહારાજ, સાંભળો સંતો, સાંભળો ભક્તો, મારામાં જે હતું અને મેં જોયું હતું મુકુંદાસના જીવનમાં એ મેં તમને કીધું હતું. પછી તમે કાલે ઉઠીને એમ ના કહેતા કે તમે મુકુંદાસને મોટા કરી દીધા છે જોઈ વિચાર્યા વિના. તમને હેત હતું એટલા માટે કરી દીધા છે, તમારે એમની માટે કામ લેવું હતું એટલા માટે, તમારામાં એને હેત હતું એટલા માટે. આવું બધું મને તમે ના જણાવતા કાલે, આવું શામદાસ જી મહારાજ કહી દીધું હોય. કેમ કે સત્પુરુષ હોય ને સ્પષ્ટ વક્તા હોય. શું હોય? સદગુરુ સ્પષ્ટ વક્તા હોય. પણ એ પણ યાદ રાખવા જેવું છે, સ્પષ્ટ વક્તા ન્યા જ સદગુરુ હોય છે, એ મુમુક્ષુની પાત્રતા હોય ત્યાં, મુમુક્ષુની પાત્રતા હોય ત્યાં. અમુક મુમુક્ષુ સદગુરુ ના કહી શકે, એ જાણતા હોય, જો કહીશ તો દુઃખ્ય થશે અને ભગવાનને નહીં ભજી શકીએ તો પછી નભાવી પણ લઈ. અમુક જણાને સત્પુરુષ નિધડકપણે નિખાલસપણે એકદમ કહી શકતા હોય, એ જાણતા હોય, કારણ કે ગમે એટલો ઊંચો નીચો કરી દેશ ને તો એને તલ માત્ર કઈ હૃદયમાં થવાનું નથી. અમુક જે સત્પુરુષ અમુક કહેવા જોયું તો કે, અમુક જ કેવો હોય તો ન પણ કે. ગોપાળાન સ્વામી છે કે ને, કે મુમુક્ષુનું ઘડતર કરવું હોય તો વક્તા એટલું ધ્યાન રાખવું જોઈએ કે એવો મુમુક્ષુ છે એવી રીતે સમાસ કરાવવો જોઈએ જોઈ વિચારીને. તો આપણે વિચારું, શું સત્પુરુષ અમને નિખાલસપણે કહી શકે છે? આ શામદાજી મહારાજ અને સંતો અને ભક્તો બધે મુકુંદાસને કહી શકતા હતા નિધડકપણે નિખાલસપણે કહી શકતા હતા. શામદાજી મહારાજ મુકુંદાસથી ડરતા નહોતા, સંતો મુકુંદાસથી ડરતા નહોતા, ભક્તો મુકુંદાસથી ડરતા નહોતા. જાણતા હતા કે ગમે રીતે આનું કરીશું પણ આ મુકુંદાસને કાંઈ થાય એવું નથી. અને મુકુંદાસની પણ સમજણ એવી અનોખી હતી, આખી પરબ્રહ્મની, કે સદગુરુ જે કહેતા હશે, સંતો જે કહેતા હશે, ભક્તો જે કહેતા હશે ને એ મારા હિતમાં છે. જ્યારે બંને બાજુથી સમજણ ડેવલપ હતી ને બંને બાજુથી, એટલે આખું પાત્ર અનોખું થઈ ગયું. નિધડકપણે નિખાલસપણે શામદાજી મહારાજ કહી શકતા અને મુકુંદાસ ગ્રહણ કરી શકતા, એ ગજબ ના કહેવાય. હવે આપણા જીવનમાં આપણે આપણા જીવનમાં અનુભવ કરીએ, શું આપણને સંતો અને ભક્તો અને સત્પુરુષ નિધડકપણે નિખાલસપણે કહી શકે છે કે ડાયરેક્ટ નકરું સત્પુરુષને સાચવવું પડે છે, કે ઠાકોરજી મહારાજને સાચવવું પડે છે, કે સંતોને સાચવવું પડે છે. અને જ્યાં સુધી વાલા મુક્તો આપણને સાચવવા પડે છે ઠાકોરજી મહારાજને, જ્યાં સુધી આપણને સત્પુરુષને સાચવવા પડે છે, જ્યાં સુધી આપણને સંતો અને ભક્તોને સાચવવા પડે છે, ત્યાં સુધી અક્ષરધામનો ધોરી માર્ગમાં આપણે ભૂલા પડ્યા છીએ. આપણને જોઈને સત્પુરુષને ભય લાગે છે, આપણને જોઈને ઠાકોરજી મહારાજનું મુખ કરડું થઈ જાય છે, આપણને જોઈને સંતો અને ભક્તોને મોઢું ફેરી દેવાનું મન થઈ જાય છે. તો એટલું યાદ રાખીએ, આપણા મુમુક્ષુપણામાં 100% ખામી છે. એટલી પાત્રતા હજી આપણામાં નથી આવી કે ભગવાનને રાજી કરી શકીએ. હજી આપણે અક્ષરધામનો માર્ગ જ નથી જોયો. અને આધ્યાત્મિક માર્ગ છે ને, અક્ષરધામનો માર્ગ છે ને, એ ખરેખર પ્રેક્ટિકલનો માર્ગ છે. શેનો છે? પ્રેક્ટિકલનો માર્ગ છે.
એ ભાવના અને લાગણી તો હોય જ એમાં, પરંતુ પૂરેપૂરી સજાગ અને પ્રેક્ટિકલનો માર્ગ છે, પ્રેક્ટિકલનો માર્ગ છે. આ મુકુંદાસનું પાત્ર આખું પ્રેક્ટિકલ હતું, પ્રેક્ટિકલ હતું. અને શામદાજી મહારાજ સભામાં વાત કરતા બધું પ્રેક્ટિકલ જ કરતા હતા, પ્રેક્ટિકલ જ કરતા હતા, પ્રેક્ટિકલ જ કરતા હતા. એટલે સભામાં કીધું કે જેવું એવું જણાવો તમે બધા. પછી કાલે ઉઠીને તમે એમ ના કહેતા કે મોટા કરી દીધા, મારી પર તમે બધા આક્ષેપ ના નાખતા. આના પરથી ખ્યાલ આવે કે શામદાજી મહારાજ કેવા હતા, કેવા હતા, કેવા હતા. કેમ કે શામદાજી મહારાજ જાણતા હતા આ સમાજ બહુ ખરાબ છે. આજ નહીં, આજે તમે મોટા સત્પુરુષે કે કોઈ મોટા વ્યક્તિ એ બેને નિમ્યા હોય તો તરત એના વિશે 80% પોઝિટિવ વાતો થતી હોય, પણ 20% પણ એવી વાત થતી હોય કે એને જ એ જોવે છે, બીજા કોઈને જોતા નથી. નતું મહારાજના વિશે કહેતા કે મહારાજને દાદા ખાચર જ વાલા છે, મહારાજને દાદા ખાચર જ દેખાય છે. જીવા ખાચર નહોતું, હતું કે નહોતું? મહારાજને દાદા ખાચર એક દેખાય છે, બીજા કોઈ નહીં દેખાતા. એટલે તો જીવા ખાચર ને થયું ને ઈર્ષા જેવું. હા, પણ એ જીવા ખાચર મુક્ત જતા એમને મહારાજ અંધકાળ તેડી ગયા છે, એ લીલા હતી, એમાં કોઈ પણ આપણે શંકાસ્પદ ના કરાય કઈ. પણ એમાંથી આપણે શીખવાનું છે કે આવું હોય છે. એ મારા મહારાજને નથી ગમતું, એ મારા સત્પુરુષને નથી ગમતું. આવી વિચારધારા, આવી કલુષિત નિમ્ન કક્ષાની વિચારધારા આપણે ન કરીએ, ન કરીએ. શ્રીજી મહારાજના ચરિત્ર, અનાની મુક્તોના ચરિત્ર કે સત્પુરુષના ચરિત્ર માત્ર ને માત્ર જીવને શીખવાને અર્થે હોય છે, જીવને શીખવાને અર્થે હોય છે. ના કોઈ પણ તર્ક પ્રકારની તર્ક બુદ્ધિ, મેં પણ પૂર્વે કીધી હતી, એમાં કોઈ પણ પ્રકારની તર્ક બુદ્ધિ કે દલીલબાજી ન કરવી જોઈએ. અને એ પણ યાદ રાખીએ આપણે કે સત્પુરુષ છે ને, સત્પુરુષની એવી અથોરિટી હોય છે, એ જે ભરેલો ને એને ના આપે કઈ. જે નિર્ધન હોય, દુખ્યો હોય, સુપાત્ર હોય, દાસત્વ હોય ને જેનામાં, એનામાં જ એ બધું જ ઠેલવે છે, ઠેલે છે, બધું જ ઠાલવે છે ને. આ બધું જ ઠાકોરજી મહારાજ પણ બધું ત્યાં ઠાલવે છે. માગે કાંઈ મળતું નથી, માગે કાંઈ મળતું નથી. એ તો ઠાકોરજી મહારાજની ઈચ્છા હોય ને, સત્પુરુષની ઈચ્છા હોય ને, તો જ મળતું હોય છે, મળતું હોય છે, મળતું હોય છે. આજે પૂજ્ય બધા ગુરુજીના જીવનમાં આપણે જોઈએ ને, તો ક્યારે એક પણ પ્રસંગ આપણને એવો જોવા નહીં મળે કે દાદા ગુરુજી પાસેથી ગુરુજીએ માગ્યું હોય કાંઈ, ગુરુજી પણ માગ્યું હોય. ગુરુજી એવું જીવન વિતાવ્યું છે દાદા ગુરુજીની આજ્ઞામાં, એક આજ્ઞા પડે અને ગુરુજી પાળે, એક આજ્ઞા પડે પડે અને ગુરુજી પાળે, ગુરુજી પાળે, ગુરુજી પાળે. એમ શામદાજી મહારાજે સભામાં કીધું. પછી કાલે ઉઠીને તમે મને ન જણાવતા કે આવું થયું એમ. તેના પ્રેમમાં હી સહુજણ અતિ પ્રસન્ન રહે છે, મન નથી સ્વાર્થનો તેમાં ગંધ, વળે નથી મુકુંદ સ્વચ્છંદ. કોણ કહેવા લાગ્યા? એમ શામદાજી મહારાજના સેવકો હતા ને, કહેવા લાગ્યા. શું કહેવા લાગ્યા? કે ગુરુદેવ, સાંભળો, આપે અમને જણાવ્યું કે મુકુંદાસ આવા છે, આવી રીતે છે, અને તમે અમને મુખ્ય કરવા માંગો છો ને ગુરુદેવ. અમે બધું સાંભળ્યું ગુરુદેવ. પછી જે સંતો હતા ને બધા, એમાં જે બધા કોઈ મોટા હોય, કોઈ કાલે ઉઠીને પછી દીક્ષા આપી હોય, એના પછી ઉત્તરોત્તર હોય, એ તો ભક્ત સમાજમાં કોઈ હરિભગત મુખ્યા હોય, જે શામદાજી મહારાજની બહુ સેવા કરી હોય પહેલેથી, જ્યારથી આવ્યો ત્યારથી, એટલે એમાં સંતો ઊભા થયા, મુખ્ય મુખ્ય જે સંતો હતા, બધા સંતોએ પોતપોતાના અભિપ્રાય આપ્યા, પોતપોતાના અભિપ્રાય આપ્યા. એટલે કીધું કે ગુરુદેવ, તમારી સાચી વાત છે. આપણે એના શિષ્યવર્ગ પણ જુઓ, શામદાજી મહારાજનો શિષ્યવર્ગ બુદ્ધિશાળી હતો, બુદ્ધિશાળીની સાથે સમજણ ભરેલો હતો. કેવો હતો? સમજણ ભરેલો હતો, અને ગુરુદેવના સંપૂર્ણ અભિપ્રાયને જાણનારો હતો, જાણનારો હતો, જાણનારો હતો, જાણનારો હતો. શામદાજી મહારાજની ભાવના અને લાગણીને સમજનારો વર્ગ હતો, વર્ગ હતો. એ જાણતા હતા અમારા ગુરુદેવ જે કહેતા છે બરાબર, સાચું છે, સાચું છે. અને પ્લસ બીજું, પ્રેક્ટિકલ અનુભવ સાથે કહેતા હતા શિષ્ય. એટલે શિષ્ય બોલા ચાલે કર્યું કે ગુરુદેવ,
આપે જે મુકુંદાસ વિશે જણાવ્યું કે બધી સેવામાં નિપુણ છે, મેં બધી જ એમની કસોટી કરી છે, જે તે ખાતા એને મેં સોંપણી કરવા જેવી હતી તે મેં બધી રીતે એમને મેં કરી જોયું, પણ બધી કસોટી પાર થઈ આ છે. અને જે ગુણે કરીને નિપુણ હતી એવો એનામાં એક કોઈ ગુણ નથી કે એનામાં કઈ ન હોય, બધું જે કરી જાણે છે એવા છે. આપે જો ગુરુદેવ જણાવ્યું એ વાત સાચી છે. ગુરુદેવ અમે પણ અનુભવ્યું મુકુંદા સ્વચ્છંદી નથી. બોલો આ શિષ્યની કેવી સમજણ, આવો શબ્દ નીકળી શકે? જે મુમુક્ષુ નો કોઈ અનુભવ વર્ષોનો નથી કે 25-50 વર્ષનો, અને ટૂંક સમયમાં મુકુંદાસનો અનુભવ શામદાસજી મહારાજના સેવકોને થયો. અને એમ કે ગુરુદેવ અમે પણ જોયું, અને આવી રીતે પાછા બે હાથ જોડીને કે ગુરુદેવને કે ગુરુદેવ અમે પણ જોયું મુકુંદાસ સ્વચ્છંદી નથી. ગુરુદેવ નથી, બીજું એટલું નહીં ગુરુદેવ, એમાં રાગ દ્વેષ કુડ કપટ નથી. શું કીધું ગુરુદેવ? મુકુંદાસનું જીવન અમે પણ જોયું, એમાં રાગ દ્વેષ કુડ કપટ નથી. અમે ઘણા દિવસથી જોયું છે ગુરુદેવ, જેમ તમે જોવો છો એવી રીતે અમે પણ જોઈએ છીએ. તમે ઘણા દિવસથી એમને જોવો છો એમ અમે પણ ગુરુદેવ જોઈએ છીએ. એ આશ્રમની સેવા નિસ્વાર્થ ભાવે અપેક્ષા રહિત અને મોટપ થયા વિનાની કરે છે. એમને કોઈ પણ પ્રકારની મોટપ જોતી નથી ગુરુદેવ એમને, એને એકદમ નિષ્કામ ભાવે ગુરુદેવ સેવા કરે છે. અને ગુરુદેવ સાંભળો, એટલું જ નહીં, તમે એમને સદાવ્રતની સેવા સોંપીને, અતિથિને આવકારની સેવા સોંપીને, એમાં તમે મુખ્ય એમને કર્યા, અમે જાણું તમે મુખ્ય પણ કર્યા હતા, પણ એમાં પણ અમે ગુરુદેવ જોયું મુખ્ય કર્યા છતાં પણ ગુરુદેવ અમને એ પૂછીને કરે છે, પૂછીને કરે છે. કાલના આવેલા છે, ટૂંક સમયમાં આવેલા છે, છતાં પણ તમે એટલું એને પદ મોટું આપી દીધું છે સેવા માટે સદાવ્રતનું સંભાળવાનું, તો પણ ગુરુદેવ એ ડાયરેક્ટ નિર્ણય નથી લેતા. અમને પૂછે છે, અમને બધાને પૂછીએ બે પાતને કે સ્વામી સદાવ્રતમાં અન્ન ખૂટી ગયું હોય તો આ ભક્તને સેવા કરી હોય તો કરી શકીએ? હવે ખરેખર તો આમ જોવા જાઓ ને, જેને સત્તા આપવાની હોય તો ડાયરેક્ટ તો તમારે તો લીલામ લીલ લેર જ હોય, એને તો પછી કંઈ પૂછવાનું હોય જ નહીં, હોય નહીં, હોય નહીં. પણ ગુરુદેવ એવું નથી આ મુકુંદાસમાં, આ ગુરુદેવ આ મુકુંદાસમાં એવું નથી, નથી. આવો મુકુંદાસ તમે પ્રથમ વખત જોયા ગુરુજી, આવા સેવક અમે પણ પ્રથમ વખત જોયા છે, જોયા છે, પ્રથમ વખત જોયા. અને ગુરુદેવ જે કઈ કામ કરે ને ગુરુજી એ આશ્રમની મર્યાદા પ્રમાણે કરે છે. શું કીધું ગુરુદેવ? એ આશ્રમની મર્યાદા પ્રમાણે કરે છે, અને આપની રુચિ પ્રમાણે કરે છે ગુરુજી, આપની રુચિ પ્રમાણે કરે છે. ગુરુદેવ એમને જે આશ્રમ પ્રત્યે વફાદારી નિભાવી છે અને નિભાવે છે, એમની જે ઈમાનદારી આશ્રમ પ્રત્યે છે, એમની જે ખાનદાની આશ્રમ પ્રત્યે છે અને તમારા પ્રત્યે છે અને સેવકો પ્રત્યે છે અને ભક્તો પ્રત્યે છે ને ગુરુદેવ, ત્યારે અમને પણ એમ ગુરુદેવ અંતરમાં થાય છે કે તેમના જેવા સદગુણ ગુરુદેવ અમને આપજો. કોણ કહે છે આ બધું? શિષ્ય વર્ગ કહે છે, શિષ્ય વર્ગ કહે છે ગુરુદેવ અમને આપજો, ગુરુદેવ અમને આપજો. ગુરુદેવ ક્યારેય સત્તાનો ઉપયોગ મુકુંદાસે નથી કર્યો, નથી કર્યો, નથી કર્યો. એવા મુકુંદાસ છે ગુરુદેવ, મુકુંદાસ એવા છે ગુરુદેવ. અમને પણ આનંદ થાય છે ગુરુદેવ, તમે યોગ્ય વ્યક્તિને નિમણૂક કરી મોટો થવા માટે, મોટા કરવા માટે. અમે નહીં ગુરુદેવ લાયકાત એવા, એ ગુરુદેવની ઉપર જે ભરોસો શિષ્ય વર્ગનો, બુદ્ધિશાળીઓ વર્ગ હોવા છતાં પણ, જાણનારો વર્ગ હોવા છતાં પણ, અને મુકુંદાસની મોટપ સ્વીકારી લેવી એમને શાબાશ છે ને એ સેવક ગણને. નહીતર કાલના આવેલા મુમુક્ષુને આટલી મોટાઈ આપી દેવી એ કોઈને પચે ખરી, પચે ખરી? શુકાનંદ સ્વામીને મહારાજે એવું કીધું કે મુક્તાનંદ સ્વામી જેવા છે તો શું બધાને પચ્યું હશે? તો શું આપણે આવી કંઈક ભૂલ કરી બેસીએ છીએ? આવી કંઈક ભૂલ કરી બેસીએ છીએ? ઠાકોરજી મહારાજે
અને સત્પુરુષે કોઈ વ્યક્તિને કાલ ઉઠીને મુમુક્ષુ બે દિવસ જ થયા હોય અને બે દિવસ પહેલાં જ મુમુક્ષુ આવ્યો હોય અને સત્પુરુષ એને એમ કહી દે, કોઈ સંતો એમ કહી દે કે ભક્ત એમ કહી દે કે આને મુખ્ય આ બાબતમાં કરી દો, અને ત્યારે વાલામુખ તો આપણા પેટમાં કંઈ પણ પાણી ન હલે અને સહર્ષ પ્રેમથી વધાવી લે સદગુરુના વચને અને ઠાકોરજી મહારાજના વચનને અને ભક્તના વચન વધાવી લેને, એ જ આપણા આધ્યાત્મ માર્ગની મોટા મોટી સમજણ છે. નકરી માળા ફેરવી, તપ કરવું, અનુષ્ઠાન કરવું એ તો ભજન છે, ભક્તિ છે, પરંતુ આ જે સમજણ ડેવલપ કરવી ને કે સત્પુરુષ જેને જે કાર્ય આપતા હશે ને એ યોગ્ય જ આપતા હશે, યોગ્ય જ આપતા હશે. ક્યારે ઠાકોરજી મહારાજ પ્રત્યે, સત્પુરુષ પ્રત્યે, ભક્ત પ્રત્યે ક્યારે એવો આક્ષેપ કે એવો આરોપ, એ કલુષિત બુદ્ધિનો ઉપયોગ ન કરીએ કે જેથી કરીને આપણે જ ખુદ મોક્ષના દ્વાર બંધ કરી દઈએ, બંધ કરી દઈએ, બંધ કરી દઈએ. અને એટલું વાત આપણે ધ્યાન રાખીએ કે મુમુક્ષુના મોક્ષના દ્વાર બંધ થાય છે ને એ મુમુક્ષુ જાતે જ બંધ કરે છે. કોણ કરે છે? મોક્ષ જાતે જ બંધ કરે છે. ઠાકોરજી મહારાજને સત્પુરુષ ક્યારે મોક્ષના દ્વારે બંધ નથી કરતા, ક્યારે નથી કરતા, ક્યારે નથી કરતા. પણ મુમુક્ષુનું જીવન એવું હોય છે અવળું, મુમુક્ષુની કલુષિત વિચારધારા એવી હોય છે, એમનું વર્તન એવું હોય છે કે ઓટોમેટિક એના મોક્ષના દ્વાર બંધ થઈ જાય છે, 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 બંધ. ગુરુદેવ મુકુંદાસે ક્યારે સત્તાનો ઉપયોગ નથી કર્યો, અને ખરેખર તો જ્યારે સત્તા મળે ને ત્યારે જ વ્યક્તિની અભિમાન તો આવે, પણ ત્યારે જ પરખાય કે એક દિવસ તો આમ ચપ્પલ ધોઈ ધોઈને બાજુમાં મેલતા હતા અને આજે ચપ્પલ ઉઠાવવાનું કહીએ છીએ તો એમ કહે છે હું આના માટે છું, શું આના માટે છું? આના માટે છું. ગુરુદેવ અમે મુકુંદાસનું જીવન એવું જોયું છે, એનામાં એવું નથી કઈ, એવું એવું નથી. ગુરુદેવ એને તમે આટલી બધી સેવાઓ આપી, અધિકાર સોંપ્યો, પણ કોઈ જગ્યાએ ઉચ્છૃંખલ પણ એનામાં જોવા નથી આવ્યું. ગુરુદેવ નથી આવ્યું. આ સેવક ગુણની ઉદાર બુદ્ધિ કેટલી કહેવાય, એને સત્પુરુષના શામદાજી મહારાજના જીવનને કેટલું જાણ્યું કહેવાય, ના જાણ્યું કહેવાય? એ શિષ્યવર કેવો કહેવાય? હે, બુદ્ધિશાળી તો કહેવાય, પણ સમજણ કેવી કહેવાય કે સત્પુરુષના શબ્દને સમજી શકે છે? અને આ જીવ ત્યાં જ ભૂલો પડે છે, ઠાકોરજી મહારાજના શબ્દને અને પોતાના પરંપરાના જે સદગુરુ હોય એના શબ્દને અને પ્રગટ સત્પુરુષના શબ્દને અને ભક્તના શબ્દને, સંતના શબ્દને સમજી નથી શકતો ને ત્યારે એ કેનારો, કોઈ એને રોકનારો હોતો નથી, એને કોઈ સીમા નથી હોતી, કોઈ સીમા નથી હોતી. એટલા માટે આપણે જયારે અક્ષરધામના માર્ગે ચાલીએ છીએ, ભગવાનને મેળવવા માટે જે મુકુંદાસનું લક્ષ્ય હતું, પ્રગટ પ્રભુને પ્રસન્ન કરવા, વ્રતને સિદ્ધ કરવા, એમ આપણો પણ લક્ષ્ય છે કે ઠાકોરજી મહારાજને પ્રસન્ન કરવા અને પંચ વર્તમાનની મર્યાદામાં રહેવું, એ આપણા સૌનું લક્ષ્ય. એ ત્યાગી વર્ગ હોય કે ગૃહી વર્ગ હોય, ભૂલ થતી હોય પણ ભૂલનો સ્વીકાર કરી લેવો અને ચોખ્ખા થઈ જવું, એના માટે સત્પુરુષનું બારણું છે, ઠાકોરજી મહારાજ રૂપી બારણું છે, બારણું છે. શિષ્યવર કે અમારા ગુરુદેવ અમારા તરફથી તો તે છુટ્ટી છે, તમે એમને રાજી ખુશીથી મોટા કરો. અમે કાલ ઉઠી નહીં કહીએ આપને કે એને તમે કેમ મોટા કર્યા, અમે નહીં કહીએ. બોલો આવું સેવક ગણો કે કેવી એની કેવી સમજણ કહેવાય, કેવી સમજણ કહેવાય, કેવી સમજણ કહેવાય? ન કરતો આજે તો પેટમાં પાણી હલી જાય, પાણી હલી જાય, પાણી હલી જાય. પણ શીખવાનું છે આપણે, એ શામદાજી મહારાજમાંથી પણ શીખવાનું છે, એમના સેવક સંતોમાંથી પણ શીખવાનું છે અને મુકુંદાસના જીવનમાંથી સૌથી બેટરમાં બેટર આપણે વધારે શીખવાનું છે, શીખવાનું છે. ગમે તે પરિસ્થિતિ આવે છતાં પણ
લક્ષને વળગી રહેવું અને પ્રસન્ન રાખવા, વિવેક રાખો બધી જગ્યાએ, વિવેક રાખો. તરત ગુરુદેવ પૂછ્યું, શામદાજી મહારાજે, ચાલો સંતો તરફથી તો બધી મંજૂરી છે, હવે ભક્ત સમાજને પૂછી લઈએ, જે આગેવાન હરિભક્તો છે, તમારું શું કહેવું છે? આ તરત હરિભક્તોએ કીધું, ગુરુદેવ આપ જે કરતા હો ને એમાં તો અમારે કંઈક કહેવાનું જ ના હોય. બોલો કેવું કહેવાય? ગુરુદેવ આપ જે કરતા છો ને એમાં તમારે કંઈક કહેવાનું ના હોય, કહેવાનું ના હોય, કહેવાનું ના હોય, કહેવાનું નહીં. ગુરુદેવ જ્યારથી મુકુંદાસ આશ્રમમાં આવ્યા છે ને એ મર્યાદાને ખૂબ જાણે છે. આ કોણ કહેવા લાગ્યું? ભક્ત સમાજ, જે એમનો અનુયાયી વર્ગ હતો, ગ્રહસ્થ વર્ગ, એ કહેવા લાગ્યા, ગુરુદેવ મુકુંદાસ જ્યારથી આવ્યા છે ને તો અમે જમવા જઈએ ને તો બહુ ધ્યાન રાખીએ છીએ, બહુ ધ્યાન રાખીએ, બહુ ધ્યાન રાખીએ છીએ. ગુરુદેવ રાખ રખાટમાં ખૂબ એ કુશળ છે, અમારી વ્યથાઓ ગુરુદેવ ટાળે છે. અને ગુરુદેવ સાંભળો, ક્યારેક આપ કોઈ કાર્યમાં બીજી હો, કોઈ કાર્યમાં વ્યસ્ત હો, કોઈ જગ્યાએ તમે વિચરણમાં ગયા હો, ત્યારે કંઈક અમારા ગ્રહસ્થ જીવનના પ્રશ્નો હોય ને ગુરુદેવ, તો આપ જ્યારે મુકુંદાસને કથા કરવાનું કહો છો ને અને કથા કરતા હોય છે ને અને ક્યારેક એ પીરસવા આવતા હોય છે ને, ત્યારે અમે અમારી વ્યથાઓ અને અમારા પ્રશ્નો કહીએ ને ગુરુદેવ, તો ગુરુદેવ જેવી રીતે તમે ટાળતા હતા એવી રીતે અમને એ અમારા પ્રશ્ન ટાળી દે છે, સમાધાન કરી દે છે ગુરુદેવ. આપને ઉજાગરો કે આપને આપને ચિંતા નહીં કરવા દેવી પડતી, અમારા ગુરુદેવ અમારા પ્રશ્ન પણ એ સમાધાન કરી આપે છે મુકુંદાસ. બોલો, આવી રીતે ભક્ત સમાજ કહેવા લાગ્યા, કહેવા લાગ્યા. એટલે ભક્ત સમાજની પણ દ્રષ્ટિકોણ જુઓ, સેવકોની દ્રષ્ટિકોણ જુઓ, શામદાજીમાં દ્રષ્ટિકોણ જુઓ, ત્રણે ત્રણની દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો મુકુંદાસ બધી પરીક્ષામાંથી પાસ ઉતરી ગયા, 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 પાસ ઉતરી ગયા. એનું કારણ, મુકુંદાસ જ્યાં ગયા ને ત્યાં સૌ પ્રથમ દાસત્વ ગ્રહણ કરીને પ્રસન્ન કર્યા અને બધી જગ્યાએ સેટ થઈ ગયા. તમે ક્યાંય જગ્યાએ મુકુંદાસ જોવા નહીં મળે કે કોઈ જગ્યાએ અપસેટ હતા મુકુંદાસ. જ્યારથી અમરાપુરથી નીકળ્યા ત્યારથી બધી જગ્યાએ તીર્થયાત્રામાં ગયા. જો એક વાત એટલી છે, એમના પ્રશ્ન હતા બે, પ્રગટ પ્રભુને પ્રસન્ન કરવા એમ બ્રહ્મચર્યને સિદ્ધ કરવું, એ પ્રશ્ન ન ઉત્તર થયા પછી ત્યાંથી નીકળ્યા. પણ બધી જગ્યાએ મુકુંદાસજી સેટ થઈ ગયા હતા, સેટ થઈ ગયા હતા. એ ધાંગધ્રામાં હોય તો પણ સેટ હોય, વાંકાનેરમાં હોય તો પણ સેટ હોય, પણ કોઈ જગ્યાએ અપસેટ મુકુંદાસ નહોતા થયા, મુકુંદાસ નહોતા થયા. કારણ કે મુકુંદાસને કંઈ જોતું જ નહોતું, મુકુંદાસને કંઈ જોતું હતું? કોઈ સ્વાર્થ હતો? એને ખાલી હું હતું લક્ષ પ્રસન્ન કરવા પ્રભુને, આટલું જ હતું. અને આજે તો ઘણા બધા સેટ જ ના થાય, જોયું ને, સેટ જ ના. એની પર ગમે એટલી સદગુરુ કૃપા વર્ષાવે, કેવો ભક્તો કૃપા વર્ષાવે, કે મા બાપ કૃપા વર્ષાવે, કેટલો સેટલમેન્ટ કરે, તો હારે સેટ થાય જ નહીં, થાય જ નહીં. હારામાં હારી સેવા આપી હોય, એની લાયકાત વિનાની હોય છતાં પણ એને આપી હોય તો પણ સેટ થાય નહીં, સેટ થાય નહીં, સેટ થાય જ નહીં. આપણે જોઈએ ઘણા બધા ધંધામાં સેટ ન થાય, મોટલમાંથી હોટલમાં જાય, હોટલમાંથી સ્ટોરમાં જાય, સ્ટોરમાંથી બિલ્ડરમાં જાય. હા, ઘણા બધા એજ્યુકેશન નહીં થતા, બીકોમાંથી બીએડમાં જાય, બીએડમાંથી ના તો પછી એમબીએમાં જાય, એમબીએમાંથી એમસીએમાં જાય, પણ 40-45 પણ કોઈ જગ્યાએ સેટ જ ના થયો હોય. પછી કે સારું 3,000 નોકરી મળે છે, એટલે ભાઈ એમ જ થાય, ક્યાંક સેટ થાય ભાઈ. શેઠ થવું હોય તો ઠાકોરજી મહારાજની મરજીમાં રહેવાથી છે, શેઠ થવું હોય તો સદકૃષ્ણની મરજીમાં રહેવાથી છે, રહેવાથી છે, રહેવાથી છે. અને મુમુક્ષુ જેટલો અપસેટ થાય છે ને એનું કારણ હોય તો નિજ ધાર્યું કરવામાં અપસેટ થાય છે. મુમુક્ષુ જેટલું પોતાનું ધાર્યું કરે છે ને એટલો અપસેટ થાય છે. મુકુંદાસ કોઈ જગ્યાએ અપસેટ ના થયા એનું શું કારણ? નિરપેક્ષતા, અપેક્ષારહિતતા, અપેક્ષારહિત. કારણ એને ખાલી પ્રભુ જ જોતા હતા, પ્રભુને પ્રસન્ન કરવા જ જોતા, બીજું કંઈ નહોતું જોતું એને, કોઈ નકરે એને કેટલું બધું આપવામાં આવ્યું, કેટલું બધું, પણ એને કંઈ જોતું હતું? કંઈ જોતું નહોતું, કંઈ ન જોતું. પણ આજે મુમુક્ષુને બધું જોવે છે, મને આ સેવા આપો, મને આ ખાતું આપી દો, મને આ ખાતું આપી દો, હું સંભાળ દઉં, હું આમ કરી દઉં, હું આમ કરી દઉં, શિખરો ચડાવી દઉં, શિખરો નામ કરી દઉં, થોડુંક આમ પ્લીન્સ કરી દઉં, 10-15 કારો લઈ આપું, ભક્ત સંભાળ હજારો કરી દઉં, અને ગ્રહસ્થ હોય તો મને આ સેવા આપો તો હું આ રીતે 5 બીજા જોઈન્ટ કરી દઉં, બીજા 3 હોય તો એને બીજા વધારે જોઈન્ટ કરી દઉં, આવી રીતે હોવું જોઈએ. આવી રીતે સલાહકાર, સલાહ 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 ને સલાહ.
આપણે ઠાકોરજી મહારાજની સલાહ નથી લેતા, સત્પુરુષની સલાહ નથી લેતા, એટલા માટે જીવ મોક્ષના માર્ગે ચાલી નથી શકતો. અને મુકુંદાસે કર્યું શું? બધી જગ્યાએ શું કર્યું? સત્પુરુષનું ધાર્યું કર્યું, સંતો અને ભક્તોનું ધાર્યું કર્યું ને, એટલે સેટ થઈ ગયા હતા, સેટ થઈ ગયા હતા, સેટ થઈ ગયા હતા. સદગુરુએ ક્યારે મુમુક્ષને નથી છોડ્યા, મુકુંદાસને નથી છોડ્યા, પણ મુકુંદાસના પ્રશ્ન પ્રગટ પ્રભુને પ્રસંગ કરવાનો માર્ગ ન મળ્યો ત્યારે ગયા, ત્યારે ગયા. અને એ પણ રાજી ખુશીથી ગયા છીએ, રાજી ખુશીથી, પ્રેમથી, પ્રેમથી, પ્રેમથી. એટલે મુકુંદાસ બધી જગ્યાએ સેટ હતા. દીકરો જેટલી મા બાપની આજ્ઞા મારે એટલો સેટ છે, શિષ્ય જેટલી સદગુરુની આજ્ઞામાં રહે એટલો સેટ છે, અને આપણે બધે જેટલી ઠાકોરજી મહારાજની આજ્ઞામાં રહેશું, સત્પુરુષની આજ્ઞામાં રહેશું, એટલા સેટ, સેટ ને સેટ. નકર બાકી તો અપસેટ, જ્યાં સુધા મજા તો અપસેટ, 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 અપસેટ. જેટલા પ્રશ્ન છે એટલા અપસેટના પ્રશ્ન તમે જોજો. હા, હોય પદ્ધતિના અભાવના બધું હોય, એ સાચી વાત છે. તમ ગુણ હોય, રજગુણ હોય, એ તો બધાને આવવાનું થોડું હોય, પરંતુ એક બુદ્ધિ તો અવશ્ય હોવી જોઈએ. હું અપસેટ થયું છું તો કાંઈક મહારાજી ઠાકોરજી મહારાજની સત્પુરુષની રુચિ વિરુદ્ધનું અને એને ધારે વિનામાં થયું હશે, એના વિના થયું હશે, કાંઈક થયું હશે ને, સત્પુરુષની રુચિ વિનાનું થયું છે ને, એટલે હું અપસેટ થયો છું. જ્યાં જ્યાં આપણે અપસેટ થયા છે ને, ઠાકોરજી મહારાજના અને સત્પુરુષના બારીમાં હશું ને ત્યારે થયું હશે, નકર તો એની આજ્ઞામાં જેટલા હશે એટલે આપણે સેટ, સેટ ને સેટ, સેટ. એટલે મુકુંદાસ સેટ હતા, એનું કારણ શામદાજી મહારાજની રુચિ જાણતા હતા, આશ્રમની રુચિ મર્યાદામાં રહેતા હતા, એટલા માટે, એટલા માટે, એટલા માટે. એમ આપણે પણ જીવનમાં ધ્યાન રાખીએ, ધ્યાન રાખીએ. આજ લોહેધામ પરિવાર એટલો બધો છે, બરાબર, નાનો આમ તો, પણ એનું જો કારણ હોય, આપણે ધ્યાન રાખીએ કે આપણે સેટ થવું છે સારી રીતે, તો સદગુરુના જે વચન હોય, મુક્તાનંદીય પરંપરાના જે સદગુરુના વચન હોય, ઠાકોરજી મહારાજના જે વચન હોય, એમને જે આપણી પર વિશ્વાસ મેળવેલો હોય અને આપણને જેવી રીતે ચલાવવા માગતા હોય ને એવી રીતે ચાલી ને, તો સેટ. બાકી અપસેટ જ અપસેટ, 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 અપસેટ. એટલે કલ્યાણદાસજી મહારાજ હોય કે દ્વારકાદાસજી મહારાજ હોય કે કાશીરામજી હોય કે તુલસીદાસજી હોય, બધી જગ્યાએ તીર્થ અને મુકુંદાસ પર પણ બધી જગ્યાએ સેટ, સેટ, સેટ ને સેટ હતા, કારણ કે અપેક્ષા રહિત હતા, એને ખાલી પ્રગટ પ્રભુને પ્રસન્ન કરવા હતા. એમ આપણે પણ એવું રાખીએ, ઠાકોરજી મહારાજને પ્રસન્ન કરવા છે, સત્પુરુષને પ્રસન્ન કરવા છે, એ જે સેવા આપે તોય ભલે, સેવા ન આપે તો પણ ભલે, અને આખી બિલ્ડિંગ કરાવીને તોડાવી નાખે તો પણ ભલે, પણ એને ગમે છે ને એમ કરવું છે, બીજું કાંઈ કરવું નથી. ઈર્ષા આવે છે, સત્પુરુષને જણાવી દો. સ્પર્ધા થાય છે, સત્પુરુષને જણાવી દો. પંચવર્તમાં કંઈ ડિસ્ટર્બ આપણે થઈ છે, સત્પુરુષને જણાવી દો, સમાધાન લઈ લો, સમાધાન લઈ લો. પણ મોક્ષના માર્ગને પકડી રાખીને ઠાકોરજી મહારાજની સંપત્તિ આપણને જે મળી છે કે એમને રાજી કરવાની, સત્પુરુષને રાજી પર કરવાની, બસ બધી જગ્યાએ એમની આજ્ઞામાં આપણે સેટ થઈએ, એમ જેટલી એમની આજ્ઞામાં રહેશું એટલે આપણે સેટ થઈશું, એવું મુકુંદાસના જીવનમાંથી આપણે ગ્રહણ કરીએ. આવી રીતે મુકુંદાસને મુખ્ય કરવાનો નિર્ણય બધી રીતે શામદાસજી મહારાજે સલાહ લઈ લીધી, સેવક ગણોમાંથી, ભક્ત સમાજમાંથી બધાની, નામી અને બધાની સલાહ લઈ લીધી. પછી શામદાસજી મહારાજ સભામાં એમને મુખ્ય કરે છે, ત્યારે મુકુંદાસજી મહારાજ, મુકુંદાસજી શું કહે છે આપણે કાલે જોશું. એ કથા પૂર્ણ કરે છે. બોલો, ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેહમ વરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય.